રાજ્યમાં બાળ મૃત્યુ દરને લઈને સરકાર ચિંતિત છે અને આથી જ ગુજરાત સરકાર બાળ મરણને નાબૂદ કરવા કટિબદ્ધ છે, જેનું લક્ષીને સરકાર દ્વારા બાળ સખા યોજના લાગુ કરવામાં આવી છે. આવો જાણીએ કેવી રીતે નબળા પરિવારોના નવજાત શિશુને બાળ સખા યોજના અંતર્ગત વિનામૂલ્યે તબીબી સારવાર મળી રહી છે. આ છે ઉર્મિલાબેન, જેઓ આણંદ જિલ્લાના નિવાસી છે. તેમની બાળકી 7 દિવસની છે. બાળકીનો જન્મ 8 મહિનામાં જ થઈ જવાના લીધે દીકરીની હાલત નાજુક હતી અને પરિવારની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે બાળકીનો ખાનગી હોસ્પિટલમાં ઇલાજ શક્ય ન હતો. પણ બાળ સખા યોજનાના લીધે આ નવજાત બાળકીને આણંદની ખાનગી હોસ્પિટલમાં નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે. તો પેટી મીકી છે, 1000 રૂપિયા ખર્ચવાનો ને સરકાર આપે છે અને અમને રહેવા માટે ઉપર રૂમ બી આપી છે, તો એ સારું છે, કશું રૂપિયો ખર્ચવાનો નહીં. અને એમાં બેબીન અધૂરા મહિને હતી એટલે પેટી મીકી છે, સસ્તી હોસ્પિટલ અને અમને ઉપર રૂમ બી એક રહેવા આપી છે. ચિરંજીવી યોજનાની અનોખી સફળતાથી પ્રેરાઈને ગુજરાત રાજ્ય સરકારે બાળ સખા યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના અંતર્ગત જન્મેલા નવજાત શિશુઓની 1 માસ સુધીની દવા, લેબોરેટરી અને અન્ય તમામ મેડિકલ સેવાઓ વિનામૂલ્યે આપવામાં આવે છે. સમગ્ર ખેડા જિલ્લામાં કુલ 6 પ્રાઇવેટ હોસ્પિટલમાંની 1 શૈશવ ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર ભાવેન શાહ જણાવે છે કે છેલ્લા 6 માસમાં સમગ્ર ખેડામાંથી 500 ઉપરાંત બાળકોને અહીં લાવવામાં આવ્યા છે. છેલ્લા 8 મહિનામાં જે બાળકો ખરેખર ગંભીર સ્થિતિમાં હતા એમને અમે 1 પણ પૈસાનો ખર્ચો કર્યા વિના સાજા કરીને ઘરે મોકલ્યા છે અને એ બાળકો જે ઘરે ગયા છે અને પાછા આવી અને જ્યારે અમને બતાવે છે ત્યારે અમને ખૂબ ગર્વની લાગણી અનુભવી છે. અમે અત્યાર સુધી આશરે જિલ્લામાં 1000થી વધુ બાળકોને સાજા કર્યા છે. એમાંથી શૈશવ હોસ્પિટલમાં જ આશરે 500થી વધારે બાળકોને અમે સારવાર આ છેલ્લા 8 મહિનામાં આપી છે. બાળ સખા યોજનાથી નાજુક પરિસ્થિતિવાળા બાળકોને નાત જાતના કોઈ ભેદભાવ રાખ્યા વગર સારવાર મળી રહી છે અને આથી જ લાભાર્થી પરિવાર સરકારનો અઢળક આભાર માની રહ્યા છે. નડિયાદથી કલ્પેશ તલાટીનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ.